સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શહેર તાલુકા ભરવાડ સમાજ દ્વારા રાત્રિ દરમિયાન થતી ઘેટા બકરાની ચોરીને લઈને પ્રાંતિજ પ્રાંત કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપી રક્ષણ આપવા માંગ કરી હતી। છેલ્લા કેટલાક દિવસથી પ્રાંતિજ તથા તાલુકામાં ઘેટા બકરા ચોરી કરતી ગેંગ સક્રિય થતા પશુ ચોરીના કિસ્સાઓમાં વધારો થયો છે, જેને લઈને પશુધન ઉપર ગુજરાન ચલાવતા પ્રાંતિજ શહેર તથા તાલુકામાં રહેતા ભરવાડ સમાજ દ્વારા અવારનવાર રાત્રિ દરમિયાન ઘેટા બકરાની ચોરીને લઈને ભરવાડ માલધારી સમાજ દ્વારા એકઠા થઈને પ્રાંતિજ રેલવે સ્ટેશન ઉપર આવેલ તાલુકા સેવા સદન ખાતે આવી પ્રાંતિજ તલુજના પ્રાંત અધિકારી એમ એન ડોડિયાને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે રાત્રિ દરમિયાન તેઓના ભાડામાં રહેલ ઘેટા બકરા કેટલાક કસાઈ અને ડફેરો દ્વારા રાત્રિના અંધારામાં લાભ લઈને મારુતિ વાહન ટાટા સુમો પિકઅપ ડાલુ લઈ આવી રાત્રિ દરમિયાન ચોરી કરી લઈ જતા આવા ચોર લોકો સામે રક્ષણ આપવાની માંગ સાથે પ્રાંતિજ તલુજના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે તો આ પ્રસંગે ભરવાડ રાજુભાઈ પૂનાભાઈ, ભરવાડ વિહાભાઈ બીજલભાઈ, ભરવાડ ઇન્દુભાઈ દલાભાઈ, ભરવાડ ભૂરાભાઈ દલાભાઈ, ભરવાડ જીવનભાઈ લાખાભાઈ, ભરવાડ દિવસીભાઈ મોહનભાઈ, ભરવાડ લાખાભાઈ સીતાભાઈ, ભરવાડ નાગજીભાઈ ધમાભાઈ સહિત ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી। જીલ રાવલ જેડે શ્રીવી પ્રાંતિજ પ્રાંત સાહેબને અમે પ્રાંતિજ તાલુકાના આજુબાજુના ભરવાડ સમાજના લોકો ભેગા થઈ પ્રાંત અધિકારી સાહેબને અમે વારંવાર અમારા ઘેટા બકરાની ચોરી થાય છે એના કારણે અમે એક આવેદનપત્ર આપેલું છે। અમે ભાઈ માલધારી સમાજ છે ભરવાડ, બરાબર। અમે વગડામાં વસવાટ કરીએ છીએ તો અમારા રાત્રિ સમયે ઘેટા બકરા ચોરાય છે, બરાબર। વારંવાર પોલીસને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી, તો આજે એથી અમે મામલતદાર કચેરી આવેદનપત્ર આપ્યું છે, બરાબર। તો એનાથી સખત અને સારી કાર્યવાહી થાય એવી અમારી